હમણાં ચોવીસી ભાજપની પહેલમાં સલાહકાર ફરે હતો અને સમાજની અંદર જે અશાંતિ છોડે અશાંતિ જોવા મળતી હતી, ખારોઈ મહાજન, પાંચ ગામની સમસ્યા, કોઈ માણસ સમાજમાં ઉત્તમ કામ કરી રહ્યો છે એને બિરદાવવાને બદલે તમે સરફરોશના મેસેજથી એને બદનામ કરી રહ્યા છો. કોઈક માણસને તમે છડે છો, કોઈકના પ્રસંગમાં જઈને છડે છો કે એને ગાળો આપી રહ્યા છો. આવું બધું એમને લખેલું, સાહેબ આ બધું સારું નથી, આની અંદર કઈ પરિવર્તન થવું જોઈએ. તમે વિચાર પરિસ્થિતિ શું થઈ? પત્રનો જવાબ આપવાનો એક બાજુ રહ્યો, એ પત્ર મળ્યો એમને અને પત્ર મળતાની સાથે રાતના 11:58 રાતના 11:58 એમણે મને 15-20 કોલ કર્યા. મારો ફોન 10 વાગે બંધ થઈ જાય, ફરીથી સવારના 7 વાગે 4 મિનિટે ફરીથી 10-12 મિસ કોલ કર્યા એમણે. એમનો ગુસ્સો કયા આસમાને હશે એની કલ્પના હું કરી શક્યો નહોતો. ત્યારે બીજા દિવસે મારે કઈ બહાર ગામ જવાનું થયું, વાત ના કરી શક્યો. અને ત્રીજા દિવસે જયારે એમની સાથે વાત કરી ત્યારે ખરેખર એમનો ગુસ્સો 7માં આસમાને હતો. AK-75 માંથી ગોળીઓ જે ચાલુ કરી એને છોડવાની, એ ગોળીઓથી હું ફક્ત વિંધાવાનો બાકી રહી ગયો. મારું મન તો હમણાં સુધી વિંધાયેલું છે ખરેખર, કે ત્યારનો દિવસ અને આજની ઘડી હું એક માનસિક તારા ઉભરી રહ્યો છું. આ સમાજની અદાલતમાં આવ્યો છું, આ સમાજને હું પૂછું છું, ખરેખર આપણા આવા પ્રમુખ હોઈ શકે ખરા? આવા પ્રમુખ આપણે ચલાવી શકીએ ખરા? મિત્રો ખરેખર